गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बालकृष्ण विद्यापीठ ऑनलाइन एजुकेशन चैनल में हूँ परेश हड़िया आपनो हार्दिक स्वागत करू छू। मित्रों, आज ना टॉपिक नी अंदर चैप्टर वन जे घन अवस्था नी वात करता था आपणे, एनी अंदर छे एकम कोष परिमाण समाविष्ट गणतरीओ। तो जे एकम कोष ना जे परिमाण छे एने ध्यान में राखीने अमुक गणतरीओ मित्रों आपणे करवानी छे आजे। तो एकम कोष छे बराबर, तो कि एकम कोष ना परिमाणों जे छे एने आधारे एकम कोष नु आपणे कद गणी शकीए कि एकम कोष नु कुल कद केटलू छे। तो आ वात करी छे आपणे एकम कोष ना परिमाणों छे एना आधारे एकम कोष नु कद छे मित्रों आपणे गणी शकीए छे। बीजी वात करी के धातु नी घनता ना आधारे, कोई पण धातु होय मित्रों एना घनता ना आधारे एकम कोष मां ना परमाणु नु दळ गणी शकीए। जो आपणे घनता खबर होय तो एना आधारे एकम कोष नु जे परमाणु छे એનો દળ આપણે ગણી શકીએ છીએ। તેમજ વાત કરી કોઈ પણ એકલ અણુ હોય, એકલ મતલબ એકાકી અણુ, એકલો અણુ હોય ત્યારની વાત કરી છે કે એકલ એકાકી પરમાણુના દળ છે એનું નિર્ધારણ છે ને, કે એનું દળ આપણે ગોતી લઈએ નિર્ધારણ, એ એવોગેડ્રો અચળાંકનું, એવોગેડ્રો અચળાંકનું નિર્ધારણ કરવાથી અથવા તો નિર્ધારણ કરવાની ચોક્કસ પદ્ધતિ આપણને આપે છે। શું આપે? તો કોઈ પણ એકલ પરમાણુનું દળ છે એ આપણે એવોગેડ્રો અચળાંકનું નિર્ધારણ કરવાની ચોક્કસ પદ્ધતિ આપે છે મિત્રો। તો વાત કરી આગળ ઉપર, ધારો કે ક્ષ કિરણ વિવર્તનની મદદથી, આવજો એક્સરે ફ્રેક્શન, ક્ષ કિરણ વિવર્તનની મદદથી આપણે ઘન સ્ફટિકના એકમ કોષની ધારની લંબાઈ આપણે ગણતા હોય, યાદ રાખજો ખાસ તો ક્ષ કિરણ વિવર્તનની મદદથી કોઈ પણ પ્રકારનો એકમ કોષ છે એની ધારની લંબાઈ ગોતતા હોય આપણે શોધી શકીએ। તો એને માનો કે ધારની લંબાઈ એ હોય, એને ધારની લંબાઈ એ હોય, તેમજ જો કોઈ પણ પદાર્થ હોય જે ઘન પદાર્થ એની ઘનતા શું હોય, તો કે ડી હોય એની ઘનતા, એની ઘનતા ડી હોય અને એનું માસ મતલબ કે મોલર દળ કેપિટલ એમ મોલર દળ હોય, તો આપણે આવા પ્રકારના સ્ફટિકની બાબતમાં વાત કરી શકીએ આપણે કે એકમ કોષનું કુલ કદ કેવું લેવું પડે। જો ખબર છે આપણે ધારની લંબાઈ એ હોય તો આખા સ્ફટિક જે છે એના એકમ કોષનું કદ આપણે એક ઘન લઈ શકીએ આપણે, એક ઘન એટલે કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈના આધારે LBH ના આધારે, કે આખા સ્ફટિક ધારની લંબાઈ એ હોય તો આખા સ્ફટિક જે છે એના એકમ કોષનું કદ છે આપણે એક ઘન લઈ શકીએ આપણે। અને એકમ કોષના પરમાણુની સંખ્યા કેવી હોય, ઝેડ, તેમજ ઝેડ છે પરમાણુ, કેટલા પરમાણુ રહેલા છે એકમ કોષની અંદર એની સંખ્યાના આધારે આપણે ઝેડ લખી શકીએ। અને દરેક, યાદ રાખજો એકમ કોષમાં પ્રત્યેક પરમાણુ, હવે દરેક પરમાણુ છે ને એનો દળ આપણે એમ વડે, તો આપણે ઝેડ ઇન્ટુ એમ। પછી વાત કરીએ એકમ કોષમાં રહેલા કોઈ પણ પરમાણુનું દળ શોધવું હોય એમ, તો આપણે એમ ના છેદમાં એન એ લઈ શકીએ। શા માટે, કેવી રીતના લઈ શકીએ આપણે, તો કે એકમ કોષમાં રહેલા પરમાણુનું દળ શોધવું હોય આપણે એને આપણે સ્મોલ એમ વડે દર્શાવ્યું છે, એમ વડે। તો આ કેપિટલ એમ, કેપિટલ એમ મતલબ કે મોલર દળ, મોલર દળના છેદમાં આપણે ધોરણ 11માં ની અંદર ભણી ગયા કે કોઈ પણ એકમ કોષમાં રહેલા અથવા તો કોઈ પણ એક પરમાણુ દળ શોધવું હોય આપણે, બરોબર, તો કેપિટલ એમ મતલબ કે કઈ જે પરમાણુ છે આખે આખો અણુ એનું મોલર દળ એના છેદમાં એનું એવોગેડ્રો અચળાંક એન એ, એટલે કે 6.022 × 10⁻², આપણું 6.022 × 10³ આપણે એન એનું મૂલ્ય લઈ શકીએ। એટલે કે એકમ કોષમાં રહેલા પરમાણુનું દળ એમ બરાબર એમ કેપિટલ છેદમાં એન એ। તો એમ છે શું છે મિત્રો, તો કે મોલર દળ છે, અને એન એ શું છે, તો કે એ છે આપણો એવોગેડ્રો અચળાંક છે। તો વાત કરીએ આપણે એકમ કોષની ઘનતા લઈએ, હવે ઘનતાનું સૂત્ર ખબર છે આપણને, ઘનતા બરાબર દળના છેદમાં કદ। તો એકમ કોષની ઘનતા લઈએ તો શું કરવું પડે, તો કે એકમ કોષનું દળ હોય એના છેદમાં એકમ કોષનું કદ વડે આપણે ભાંગવું પડે, તો ઘનતા બરાબર દળના છેદમાં કદ લઈ શકીએ આપણે, ઓકે। તો ચલો ડી મતલબ ડેન્સિટી ઘનતા, ઓકે, બરાબર ઝેડ ઇન્ટુ એમ છેદમાં એ ઘન। હવે ઝેડ ઇન્ટુ એમ ની વાત કરતી આપણે વાત કરી છે હમણાં અહીંયા જ, બરોબર, કે લંબાઈ કે અહીંયા પરમાણુ સંખ્યા ઝેડ અને એકમ કોષમાં પરમાણુનું દળ હોય એ બરાબર આપણે લઈ શકીએ આપણે ઘનતા, દળ બરાબર એકમ કોષનું દળ છે એ શું છે ખરેખર એક્ઝેક્ટલી, દળ છે ઝેડ ઇન્ટુ એમ છે, યાદ રાખજો, ઓકે। ઝેડ શું છે, તો કે પરમાણુની સંખ્યા છે, અને એમ શું છે, તો કે એકાકી પરમાણુનું દળ છે,
રેડી અને છેદમાં એકમ કોષનું કદ લઈએ. હવે આખો એકમ કોષની વાત કરીએ છીએ આપણે, કોઈ પર્ટિક્યુલર ધરીની વાત નથી કરી મિત્રો, યાદ રાખજો તમે. એટલે કીધું છે આમાં કે એકમ કોષનું કદ, આખા એકમ કોષનું, આખા એકમ કોષનું કદ આપણે એ ઘન વડે દર્શાવી, જો અહીં જ વાત કરી છે આપણે, એ ઘન વડે આપણે આખા એકમ કોષનું કદ દર્શાવી શકીએ. તો ડી ડેન્સિટી બરાબર ઝેડ એમ ના છેદમાં એ ઘન. હવે જો સ્મોલ એમ શું છે ભાઈ, તો અહીં વાત કરી હમણાં આગળ, સ્મોલ એમ શું છે, એકમ કોષમાં રહેલા પરમાણુનું દળ છે એમ. તો એમ બરાબર કેપિટલ એમ ના છેદમાં એન એ, મતલબ કે મોલર દળ ના છેદમાં એઓ ગેડ્રો અચળાંક એન એ. તો આપણે એમ બરાબર શું લીધું, કેપિટલ એમ ના છેદમાં એન એ. જો લખેલું છે કે ધેરફોર એમ ઇઝ ઇક્વલ ટુ એમ ના છેદમાં એન એ. તો મિત્રો વાત કરીએ ઘનતા બરાબર ઝેડ એમ, ઝેડ એટલે કે પરમાણુ, જે કેટલા પરમાણુ રહેલા છે એની સંખ્યા ઝેડ છે, એમ છે એનું મોલર દળ છે, છેદમાં એ ઘન છે તો આખા એકમ કોષનું કદ છે, અને ઇન્ટુ એન એ મતલબ એવોગેડ્રો અચળાંક, એને અહીંયા આપણે એવોગેડ્રો નું મૂલ્ય મૂકવાનું છે. ઓકે, તો આમ પણ દર્શાવી શકીએ ડી બરાબર ઝેડ એમ બાય અપોન એ ઘન ઇન્ટુ એન એ. આ આપણું મિત્રો આ આપણું સૂત્ર છે, કોઈ પણ પરમાણુ છે. હવે જો આની અંદર થી આપણે કુલ જુઓ, એક બે ત્રણ ચાર ને પાંચ, કેટલા પેરામીટર છે પરિમાણો, કુલ પાંચ પરિમાણો છે. જો આમાં આપણે કોઈ પણ ચાર ના આપણે મૂલ્યો જાણતા હોય ને તો પાંચમું આપણે શોધી શકીએ. ઉદાહરણ તરીકે આપણે મોલર દળ ગોતવાનું હોય તો આપણને ઘનતા, કોઈ પણ પરમાણુ કેટલા રહેલા છે એની સંખ્યા બરોબર, અને એક ઘન એટલે એકમ કોષનું કદ, અને આપણે એવો ગેટરો અચળાંકનું મૂલ્ય તો ખબર જ હોય, તો એના આધારે આપણે એનું મોલર દળ શોધી શકીએ. તો એના આધારે મિત્રો ઘણા બધા એક્ઝામ્પલ તેમજ ઘણા બધા એમસીક્યુ મેં અગાઉ તમને વાત કરી છે કે ભાઈ ચેપ્ટર વન છે એમાંથી મોટા ભાગે નીટ ની અંદર કે જેની અંદર બે થી ત્રણ પ્રશ્નો એમસીક્યુ હોય છે મિત્રો. રેડી, તો આ સૂત્ર યાદ રાખવાનું છે કે ડી બરાબર ડી ઘનતા બરાબર ઝેડ એમ અપોન એ ઘન એન એ બરોબર. તો આપણી પાસે એક કોયડો છે, મેં તમને વાત કરી, જો આપણે ટેક્સ બુક ની અંદર મિત્રો તમને કોયડો આપેલો છે, કોયડો 1.3, તો કે એક તત્વની રચના કેવી છે, અંતઃ કેન્દ્રિત સમઘનીય બીસીસી છે. ઉકેલની વાત કરીએ આપણે, બીસીસી રચના છે, મતલબ કે અંતઃ કેન્દ્રિત સમઘનીય છે. હવે ખબર છે બીસીસી ની અંદર કુલ પરમાણુ કેટલા છે ખબર હોવી જરૂરી છે આપણને, કારણ કે આપણે ભણી ગયા છીએ કે પરમાણુ ની ગણતરી ની અંદર, કારણ કે દરેક ધાર, દરેક ખૂણાઓ છે, કુલ કેટલા ખૂણાઓ છે, કોઈ પણ ઘન હોય એમાં કેટલા ખૂણાઓ હોય, સમઘન હોય તો એમાં આઠ ખૂણાઓ હોય, આઠ ખૂણાઓ ની અંદર દરેક ખૂણામાં કેટલા પરમાણુ એ ભાગ રોકેલો હોય, તો કે 1/8, કુલ એક પરમાણુ એ, તેમજ એક બીસીસી રચના ની અંદર મિત્રો અંતઃ ની અંદર વચ્ચે મધ્યમાં રહેલો એક પરમાણુ એ કોઈની સાથે ભાગીદારી નથી કરતો, મતલબ કે અંતઃ કેન્દ્રિતમાં રહેલો એક પરમાણુ તેમજ દરેક ખૂણા ઉપર રહેલો કુલ એક પરમાણુ, એટલે 1/1 કુલ કેટલા પરમાણુ થાય, કુલ 2 પરમાણુ, એ ખબર હોવી જરૂરી છે આપણે. ઓકે ચલો, પછી બીસીસી છે અને તેના કોષની ધાર કેટલી છે, 288 πm. જો લખી નાખીએ આપણે, કોષની ધાર 288 πm. તો એકમ કોષ નું કુલ કદ કેટલું થયું, 288 πm. ઘન લખીએ કે, કારણ કે આપણે એ ઘન લઈએ છીએ કે નથી લેતા આપણે અહીંયા એ ઘન. ઓકે, તો 288 πm નો ઘન થયો. ચલો, તો πm ને મીટર માં ફેરવીએ તો કે 288 × 10⁻²⁻²⁰ મીટર ઘન. મીટર ને સેન્ટીમીટર માં ફેરવીએ તો 288 × 10⁻²⁰ કારણ કે ખબર છે આપણને કે πm છે બરાબર 10⁻²⁰⁰ મીટર થાય, આપણને ખબર છે. હવે મીટર ને આપણે શેમાં ફેરવો મિત્રો, આપણે સેન્ટીમીટરમાં, સેન્ટીમીટર ક્યુબ. ઓકે ચલો, ફેરવી નાખ્યું છે. હવે હવે જુઓ ઘન છે અહીંયા, ઘન 288 નું ઘન કેટલું થશે આપણે જોઈ લઈએ કેલ્સી ની અંદર. ચલો 10⁻², હવે ખબર છે ઘાત છે એનું કરશું
10 into 3 કેટલા થશે -30 ઓકે થોડો હવે આપણે પોઈન્ટ લઈ લઈએ 1 2 3 4 5 6 અને 7 એટલે કે 2.39 into 10 raised to -23 ઓકે યાદ રાખજો સેન્ટીમીટર ઘન આપણે આ જવાબ મળ્યો છે અત્યારે અહીંયા હવે જો મિત્રો અહીં વાત કરીએ આપણે તત્વની ઘનતા કેટલી છે 7.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન છે તો તત્વના 208 ગ્રામમાં કેટલા પરમાણુ હશે યાદ રાખજો હવે આપણને જો તત્વના કેટલા પરમાણુ નહીં પણ ડાયરેક્ટ એમ કીધું 208 ગ્રામમાં કેટલા પરમાણુઓ હશે રેડી તો આના માટે શું કરવું પડે જો પહેલા આપણે વાત કરીએ કોષની ધારનું લંબાઈ છે 288 પાઇકોમીટર પણ આપણે આખા એકમ કોષનું કુલ કદ લઈએ એ ઘન તો આપણને કેટલું મળ્યું 2.39 ગુણ્યા 10⁻³૩ સેન્ટીમીટર ઘન મળી તો હવે મિત્રો આપણે વાત કરશું કે 208 ગ્રામ જે છે એનું કદ કેટલું પેલા પરમાણુ તો ન્યા રહ્યા પેલા આપણે એનું કદ શોધવું પડશે કે નહીં શોધવું પડે આપણે તો જો 9 અહીંયા કે તત્વ છે તત્વના 208 ગ્રામ થેન્ક યુ 208 ગ્રામમાં પરમાણુનું કદ કદ શોધવું હોય તો આપણું ઘનતાનું સૂત્ર છે જ આપણું બરોબર તો અહીંયા જ લખીએ આપણે કે ઘનતા બરાબર દળના છેદમાં કદ તો આપણે શોધવાનું શું છે અહીંયા તો કદ શોધવાનું છે તો ધેરફોર લખીએ કે કદ બરાબર દળના છેદમાં ઘનતા ચલો મિત્રો આપણે દળ કેટલું આપેલું છે દળ તો કે અહીંયા આપેલું છે 208 ગ્રામ લખીએ કે 208 ના છેદમાં ઘનતા કેટલી આપેલી છે આપણને 7.2 ગ્રામ 7.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન ઓકે અહીંયા છે 208 ગ્રામ હાલો 208 ડિવાઈડ બાય 7.2 કેટલું મળ્યું આપણને 28.88 મળ્યું છે 28.88 સેન્ટીમીટર ઘન રેડી આ શું મળી ગયું આપણને મિત્રો કદ મળી ગયું છે શું મળ્યું કદ યાદ રાખજો 28.88 સેન્ટીમીટર ઘન આપણને કદ મળી ગયું છે હવે જે છે વાત કરીએ કે આ એકમ કોષ છે આ એકમ કોષ બરોબર આ એકમ કોષમાં આ આખા કદની અંદર એકમ કોષની સંખ્યા કેટલી થાય તો કે વાત કરીએ આપણે આ એટલું કદ મળી ગયું આપણને તો કે આ કદમાં એકમ કોષની સંખ્યા બરોબર કે આપણને જે આ કદ મળી ગયું છે આપણને તો શું કરશું આપણે તો આપણે એક સૂત્ર લખીએ કે પરમાણુનું કદ છેદમાં એકમ કોષનું કદ પરમાણુનું કદ કેટલું મળ્યું અને એકમ કોષનું કુલ કદ મળ્યું કુલ કદ કેટલું મળ્યું જો અહીં આખા એકમ કોષનું કુલ કદ આપણને આપેલું છે અહીંયા 2.39 ગુણ્યા 10⁻³ સેન્ટીમીટર આપેલું છે મિત્રો રેડી તો આપણે લખી શકીએ અને પરમાણુનું કદ કેટલું મળેલું છે આપણને 28.88 લખી શકીએ કે સંખ્યા બરાબર પરમાણુનું કદ છે 28.88 સેન્ટીમીટર ક્યુબ છેદમાં એકમ કોષનું કુલ કદ કેટલું મળેલું છે આપણને તો કે અહીંયા 2.39 ગુણ્યા 10⁻³ સેન્ટીમીટર ઘન આ પ્રતિ એકમ કોષ ખાસ યાદ રાખજો આ મેળવ્યું છે આપણે 28.88 સેન્ટીમીટર ક્યુબ આ શું મળ્યું છે આપણે આ પરમાણુનું કદ છેદમાં શું છે તો કે એકમ કોષનું કુલ કદ કેટલું મળી ગયું 2.39 ગુણ્યા 10⁻³ સેન્ટીમીટર ઘન ચલો આનો ડિવાઈડ કરીએ આપણે તો ડિવાઈડ કરતા કેટલું મળે છે આપણને તો જવાબ મળે છે આનો 12.08
12.08 × 10³ परमाणु। ओके मित्रों, नीचे छे એટલે માઇનસ માં છે, ઉપર લઈ જશો એટલે કેવું થઈ જશે, 10 ની ઉપર ઘાત છે કેવી થઈ જશે, તો કે પ્લસ ની અંદર। ચલો તો હવે વાત કરીએ આપણે, તો કે દરેક બીસીસી ઘન, તો અહીંથી નેક્સ્ટ નો વાત કરીએ, દરેક બીસીસી ઘન બે પરમાણુ ધરાવે છે, તેથી હવે આપણે કુલ પરમાણુ ગોતવાના છે ભાઈ, તેથી કુલ પરમાણુ કેટલા થશે, તો કે 2 × 12.08 × 10³। યાદ રાખજો અહીંયા, કે આવજો ને અગાઉ વાત કરી હતી આપણે, કે સૌ પ્રથમ શું કર્યું આપણે, તો કે આ કદ છે આપણને એટલું કદ મળી ગયું, આ કદમાં આપણે એકમ કોષની સંખ્યા ગોતી લીધી, રેડી, આ એકમ કોષની સંખ્યા મળી આપણને, આ સેન્ટીમીટર ઘન, સેન્ટીમીટર ઘન તો યાદ આપણે, રેડી, તો આપણે એકમ કોષ એટલા મળ્યા આપણને, કેટલા, તો કે 12.08 × 10³ એકમ કોષ મળેલા છે આપણને। તો દરેક બીસીસી ઘન બે પરમાણુ ધરાવે, તેથી કુલ પરમાણુ સંખ્યા કેટલી હોય, તો આપણે શું કરશું, 2 × 12.08, કારણ કે આપણે એકમ કોષની સંખ્યા ગોતી છે ભાઈ, હા, 12 × 8 × 10³ ઘાત, તો કુલ જવાબ કેટલો આવશે આપણને, કરો મલ્ટીપ્લાય, 2 × 12.08 કેટલું મેળવું આપણને, તો કે 24 × 12 = 24 ને 8 × 2 = 16 એટલે કે 24.16 કેટલું મળશે, તો કે 24.16 × 10³ એકમ કોષ મળશે, રેડી, આ આપણો જવાબ છે મિત્રો, 24.16 × 10³ એકમ કોષ। ખબર પડી ગઈ અહીંથી, પેલા શું કર્યું આપણે, આખા એકમ કોષ નું કુલ કદ ગોતું, પછી 208 ગ્રામ ની અંદર જે પરમાણુ રહેલા હશે એનું કદ ગોતું, પછી શું કર્યું કે પરમાણુ જે 208 ગ્રામ માં રહેલા હતા એનું કદ છેદમાં આખા એકમ કોષ નું કુલ કદ ડિવાઈડ કરી નાખ્યું, 28 × 88 ભાંગ્યા શું કર્યું આપણે, 2.39, તો આપણે મળી ગયા 12.08 × 10³। રેડી, હવે આપણે શું કીધું કે બીસીસી ની અંદર કુલ પરમાણુ કેટલા હોય, તો કે બીસીસી ની અંદર કુલ બે પરમાણુ હોય, તો 2 × કરી નાખો 12.08 × 10³ ઘાત, તો મળી ગયો જવાબ આપણને 24.16 × 10³ એકમ કોષ। રેડી, તો આપણે કુલ ખબર પડી ગઈ આપણને કે તો તત્વના 208 ગ્રામ ની અંદર 24.16 × 10³ જેટલા પરમાણુઓ રહેલા હોય। રેડી, હાલો નેક્સ્ટ પ્રશ્ન ની વાત કરીએ આપણે, ક્ષ કિરણ વિવર્તન દર્શાવે છે કે કોપર FCC એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે, યાદ રાખજો મિત્રો, હવે જો FCC ઉકેલ ની વાત કરીએ આપણે, FCC એટલે કે ફેસ સેન્ટર, ફલક કેન્દ્રિત એકમ કોષ, FCC એકમ કોષ છે, તો FCC એકમ કોષ હોય એટલે કુલ પરમાણુ કેટલા હોય, કયો જોઈએ મને, હાલો ને FCC ની અંદર, તો વાત કરી શકીએ FCC ફલક કેન્દ્રિત એકમ કોષ ની અંદર, કે દરેક ફલક છે એની અંદર અડધો પરમાણુ રહેલા હોય, આવી કુલ 6 ફલકો હોય, એટલે 6 ફલક × 2 કેટલું મળે આપણને, તો કે 3 પરમાણુ A, અને દરેક ખૂણા ઉપરનો 1 પરમાણુ એટલે 3 + 1 કુલ કેટલા પરમાણુ હોય એકમ કોષમાં, FCC માં તો કે કુલ 4 પરમાણુ હોય, યાદ રાખજો 4 પરમાણુ। રેડી, તો કે કોપર છે FCC એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે, અને કોષની ધાર કેટલી છે, 3.608 × 10⁻⁸ સેન્ટીમીટર છે, કેટલી છે કોષની ધાર, સેન્ટીમીટર। પછી વાત કરી કે બીજા એક પ્રયોગમાં કોપરની ઘનતા ૮.૯૨ g/cm³, જો યાદ રાખજો કોપર ની ઘનતા પણ આપેલી છે, તો કોપર નું પરમાણ્વીય દળ ગણો, હવે આપણે શું ગોતવાનું છે, પરમાણ્વીય દળ બરાબર કેટલું, હવે જો મિત્રો યાદ રાખજો ખાસ, કે જો આપણે ઝેડ મળી ગયો 4 પરમાણુ, ધાર મળી ગયો આપણે એ ઘન કરશું આપણે, યાદ રાખજો એ ઘન, રેડી, આ ધાર એ મળી છે, એ ઘન કરશું આપણે, એટલે આનું શું કરવું પડશે, આનું આપણે ક્યુબ કરવું પડશે ઘન, પછી કોપર ની ઘનતા 8.92 એ આપેલી છે, અને હવે આપણે પરમાણુય દળ, તો ચલો સૂત્ર મૂકી દઈએ આપણું, આ ફરીથી D બરાબર Z × m / a ઘન × na, રેડી,
આપણે શોધવાનું શું છે? હવે પરમાણુ દળ m શોધવાનું છે, તો m ને સૂત્રનો કર્તા બનાવી દો. શું થશે? m બરાબર d a ઘન ઇન્ટુ n a છેદમાં z. રેડી? m ના સૂત્રનો કર્તા બનાવ્યો એટલે કે d a ઘન n a છેદમાં z મળી ગયો. હવે જુઓ તો કે m બરાબર, ચલો ઘનતા કેટલી છે મિત્રો? ઘનતા તો કઈ આપેલી છે 8.92 ગ્રામ અપોન સેન્ટીમીટર ઘન. રેડી? પછી એ ઘન કેટલો આપેલો છે? એ ઘન ધારની લંબાઈ કેટલી આપેલી છે? તો કે 3.608 × 10⁻⁸ સેન્ટીમીટર આખાનો ઘન. ચલો ગુણ્યા અવગણ બાકી છે એન એ, એવોગેડ્રો નું મૂલ્ય કેટલું છે? 6.022 × 10⁻²³ બરાબર. ચલો છેદમાં ઝેડ, ઝેડ બરાબર કેટલા છે? તો કે ઝેડ બરાબર 4 પરમાણુ છે. રેડી? હાલો હવે આપણે કરીએ, આપણે આપી સાદુરૂપ, આપણે તો શું મળશે સાદુરૂપ ની અંદર? આઠ પોઈન્ટ બાણું ગુણ્યા 3.608 × 6.022 ઓકે ડિવાઈડ બાય 4. ચલો તો આનો જવાબ મળશે આપણને એમ બરાબર 63.1 ગ્રામ પ્રતિ મોલ. હવે જુઓ મિત્રો, આ હું મળી ગયું આપણને પરમાણુ દળ મેળવ્યું, એમ પરમાણુ દળ. તો આપણે કહી શકીએ કે આપણને જે એમ મેળવ્યું છે પરમાણુ દળ 63.1 બરોબર. તો આપણે કહી શકીએ જે કોપર આપણને આપેલો છે, જો કોપર નું દળ નથી આપેલું, તો કહી શકીએ કે આમ કોપર નું પરમાણુય દળ 63.1 ગ્રામ પ્રતિ મોલ છે અથવા હશે. રેડી? આપણો જે જવાબ આવે હંમેશા એ કોઈ પણ ધાતુ આપેલું હશે એનું પરમાણુય દળ જ હશે, યાદ રાખજો બરોબર. તો ફરીથી એક વખત કે ક્ષ કિરણ વિવર્તન દર્શાવે છે કે કોપર FCC એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે. જો હંમેશા કોઈ પણ એક્ઝામ્પલ જુઓ ને તો કયા પ્રકારનો એકમ કોષ છે ને એ ધ્યાનમાં લેવો. જો આમાં BCC છે, આમાં FCC છે. હવે આવા એકમ કોષ હોય ને તો એના પરમાણુ સંખ્યા આપણને આપેલી ન હોય, તો આપણે ખ્યાલ રાખવી પડશે. કારણ કે આપણે પરમાણુ ની ગણતરી કરતા સારી રીતના આવડે છે મિત્રો. માનો કે BCC છે તો કે અંદર 2 પરમાણુ, FCC છે તો એની અંદર પણ 4 પરમાણુ છે, CCP છે તો એની અંદર પણ 4 પરમાણુ. આવી રીતના પરમાણુ એટલે કે Z ની સંખ્યા આપણે યાદ રાખવી પડશે. ઓકે? પછી સૂત્ર છે આપણું, કોઈ પણ એકમ કોષ ની ઘનતા હોય d બરાબર Zm / a ઘન ઇન્ટુ n a, એ સૂત્ર મૂકી દેવાનું. એમાં જે પરિમાણ આપણે ગોતવાનું હોય એને સૂત્ર નો કરતા બનાવવાનું છે આપણે. તો આની અંદર આપણે d આપેલો છે, ઘનતા આપેલી છે, પરમાણુ ક્રમાંક કે પરમાણુ કેટલા છે એ ખબર છે, અને આપણે ધારની લંબાઈ આપેલી છે, અને એવોગેડ્રો નું મૂલ્ય તો આપણને ખબર હોય એટલે m શોધવાનો છે. તો m ને હું બનાવ્યો સૂત્ર નો કરતા બનાવ્યો, પછી મૂલ્ય મૂકીને આપી દો સદરૂપ એનું, પછી આપણને મળી ગયું 63.1 ગ્રામ પ્રતિ મોલ. તો આમ આપણે કહી શકીએ કે કોપર નું પરમાણુ દળ 63.1 ગ્રામ પ્રતિ મોલ અથવા તો 63.1 યુનિટ પણ લખી શકો આપણે. રેડી? આ મળી ગયું આપણને કોપર નું પરમાણુય દળ. ઓકે મિત્રો, આના પછી કોયડો 1.5 છે. હવે કોયડો 1.5 છે ને બિલકુલ આના જેવો જ છે. આપણે સૂત્ર કયું મૂકવાનું છે અંદર? ફરીથી ઘનતાનું સૂત્ર મૂકવાનું છે કે d બરાબર Zm / a ઘન ઇન્ટુ n a. તો તમે આવો જાતે પ્રયત્ન કરો ને જાતે સોલ્વ કરવાની ટ્રાય કરો. ઓકે? આના પછી જે લખાણ સંબંધિત પ્રશ્નો તમને મિત્રો બુકમાં આપેલા છે, હવે જેટલી આપણે થિયરી ચાલે છે અથવા ચાલી ગઈ છે એના અનુરૂપ બધા જ લખાણ સંબંધિત પ્રશ્નો છે, તેને પણ તમારે જાતે ફેરબુક ની અંદર તેમજ રફ નોટ ની અંદર એક વખત નોંધ કરવાની છે. તો ત્યારબાદ આપણે આ ટોપિક થયા બાદ આપણે અપૂર્ણતા વિશે, હવે ઘન પદાર્થનું બંધારણ હોય માં કાંઈક ને કાંઈક અપૂર્ણતા મતલબ કે કાંઈક ક્ષતિ રહી ગયેલી હોય, તો એ ક્ષતિ વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ. ઓકે? તો આજે માત્ર એટલું જ. આપનો દિવસ શુભ રહે. આભાર.